તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી મુદ્દે બીટીપીનું નિવેદન પણ સામે આવ્યું છે. અમે કોને મત આપીશું તે કોર કમિટી નક્કી કરશે તેમ મહેશ વસાવાએ કહ્યું છે. 24 તારીખે નક્કી કરીશું કે કોને વોટ આપવો, મહેશ વસાવાએ આ નિવેદન આપ્યું છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અમારો સંપર્ક કરી રહ્યા હોવાનું પણ બીટીપીના મહેશ વસાવાનું નિવેદન. કારણ કે તમામ જે દારોમદાર હોય છે તે ધારાસભ્યોના સંખ્યાબળ પર હોય છે, ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં કુલ 5 ઉમેદવારો છે, જેમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવાર. તેમાં હવે કોંગ્રેસ પાસે ઘટતું સંખ્યાબળ, બીજી તરફ બીટીપી અને એનસીપી કે જે નિર્ણાયક સાબિત થઈ શકે છે, તેવામાં બીટીપીના મહેશ વસાવાનું આ નિવેદન. 24 તારીખે નક્કી કરીશું કે કોને વોટ કરીશું અને ભાજપ અને કોંગ્રેસ બંનેના નેતાઓ અમારો સંપર્ક કરી રહ્યા છે તેવું પણ સૂચક નિવેદન. ધારાસભ્ય મહેશભાઈ વસાવા સાથે વાત કરીશું. મહેશભાઈ, જે રીતે સીએમ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે બીટીપીના પણ વોટ ભાજપને મળશે, વોટ કોને નથી જોઈતો છે ને કોંગ્રેસને બી જોઈએ? કહેવાનો મતલબ ભાજપને બી જોઈએ અને કોંગ્રેસને? દાવો પોતપોતાનું કરે છે, એમાં અમારે શું? એમ અમે અમારી પાર્ટી સ્વતંત્ર છે, અમારી નિર્ણય અમે કરીશું. માન્ય અમારા સિનિયર ધારાસભ્ય છોટુભાઈ વસાવા, એમની અધ્યક્ષતામાં અમારી કોર કમિટી નક્કી કરશે. જે બીટીપીનું શું સ્ટેન્ડ રહેશે એ બાબતે શું કહી શકાય? બીટીપી તો જે બી ગુજરાતના લોકોના જે પ્રશ્ન છે એ પ્રશ્નોમાં શિક્ષણ માટે હોય, આરોગ્ય માટે હોય કે બંધારણીય અધિકાર હોય, એના માટે જે લોકો અમને એ કરશે એ રીતે અમે અમારા વિચારો દર્શાવીશું. ભૂતકાળમાં ભાજપે આવું કમિટમેન્ટ આપ્યું હતું આપને, પણ એ કમિટમેન્ટ ફૂલફિલ થયા છે? ભૂતકાળમાં પણ કમિટમેન્ટ મળ્યા હતા ભાજપ તરફથી અને એ ભાજપના સમર્થનમાં આપે વોટ આપ્યા હતા, એ કમિટમેન્ટ ફૂલફિલ થયા છે? વારાફરથી બધે જેને જેને થોડા કામ કરે છે એ પ્રમાણે અમારું એ કરીએ છીએ. કોંગ્રેસને બી આપ્યો છે અને ભાજપને બી આપ્યો છે. તો હવે આ વખતે શું સ્ટેન્ડ? કોઈ સ્ટેન્ડ નથી અત્યારે. બીટીપી ધારાસભ્ય મહેશભાઈ વસાવાનું કહેવું છે કે હજી પણ સ્ટેન્ડ ક્લિયર નથી બીટીપીનું, કોને વોટ આપવો કોને વોટ ના આપવો તે અંગે કોર કમિટી નક્કી કરશે અને તેના આધારે જ નિર્ણય લેવામાં આવશે. કેમેરા પર્સન મનીષ કડિયા સાથે હું નિર્મલ દવે, TV9 ગાંધીનગર.